ક્યાર વાવાઝોડું મુંબઈથી 580 કિલોમીટર દૂર 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં વધી રહ્યું છે. આગળ અરબ સાગરમાં વાવાઝોડું મજબૂત બન્યાની શક્યતા, વાવાઝોડું ઓમાન તરફ વધ્યું આગળ. તો ગીર સોમનાથમાં પણ દરિયામાં કરંટ જોવા મળ્યો. અરબી સમુદ્રમાં 2-4 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તો ભારે કરંટના કારણે દરિયો જાણી કે ગાંડોતૂર બન્યો છે. પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા સૂચના અપાઈ. દેવભૂમિ દ્વારકામાં દરિયો બન્યો ગાંડોતૂર. યાત્રાધામ હર્ષદમાં દરિયામાં ભરતી આવી, લો પ્રેશરના કારણે હર્ષદ ગામના બજારોમાં દરિયાના પાણી ઘૂસ્યા. બેટ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ સતત બીજા દિવસે બંધ. દરિયામાં કરંટના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા બોટ સર્વિસ કરાઈ બંધ, જેના કારણે દિવાળીના તહેવાર પર દર્શને પહોંચેલા દર્શનાર્થીઓ ઓખા જેટી પરથી જ પરત ફર્યા. દ્વારકાના ગોમતી ઘાટ ખાતે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. દરિયાના પાણી બેઠક જીમાં ઘૂસ્યા, જોકે દરિયામાં ભરતીના પાણી બેઠક જીમાં ભરાવાની વારંવાર સમસ્યા સર્જાય છે. અમરેલીમાં જાફરાબાદના દરિયામાં ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે. અરબી સમુદ્રમાં સાયક્લોનને પગલે પીપાવાવ પોર્ટ, જાફરાબાદ અને શિયાળ બેટ દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો, જેના કારણે 700થી વધુ બોટ કિનારે પરત ફરી. મહત્વનું છે કે જાફરાબાદમાં છેલ્લા 3 દિવસથી 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તો પોરબંદરમાં દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શરૂઆત, ક્યાર વાવાઝોડાની સામાન્ય અસર વર્તાય તેવી શક્યતા. માછીમારોને નજીકના બંદરે પહોંચી જવા તંત્ર દ્વારા સૂચના. પોરબંદર બોટ પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું. ક્યાર નામના વાવાઝોડાની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દેખાઈ, ત્યારે સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ. મહત્વનું છે કે ગત રાત્રિએ પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. તો વડોદરાના વાતાવરણમાં પણ આવ્યો અચાનક પલટો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ. સમા, કારેલીબાગ, ફતેગંજ, નિઝામપુરા વિસ્તારમાં વરસ્યા છાંટા. છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા. કમોસમી વરસાદને પગલે ઉભા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ. સુરેન્દ્રનગર અને વઢવાણ પંથકમાં વરસાદી માહોલ. લીંબડી, ચોડા સહિત આસપાસના ગામમાં છૂટો છવાયો વરસાદ. કમોસમી વરસાદને લઈ ખેડૂતોની વધી ચિંતા. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની અસર રૂપે ડાંગમાં વરસાદી માહોલ. ડાંગમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વધી ઠંડી. ભાવનગરમાં 18,518 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું કરાવ્યું ઓનલાઈન રજીસ્ટ્રેશન. 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની શરૂ થશે ખરીદી. બનાસકાંઠામાં ડિપ્થેરિયાના 16 પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક. અગાઉ 10 બાળકોના થઈ ચૂક્યા છે મોત. 90થી વધુ બાળકો શંકાસ્પદ હોવાનું આવ્યું સામે. રાજકોટમાં તહેવારો ટાણી જ વકરો રોગચાળો. પાછલા 6 દિવસમાં જ ડેન્ગ્યુના 102 કેસ નોંધાયા, જ્યારે મેલેરિયાના 77 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર બન્યું એક્શન. જૂનાગઢમાં વિસાવદરના જીવાપરા વિસ્તારમાંથી એક વ્યક્તિનો મળી આવ્યો મૃતદેહ. પોપટડી નદીમાંથી મૃતદેહ મળવાની જાણ થતા પોલીસ થઈ દોડતી. પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હાથ ધરી આગળની તપાસ. આણંદમાં વડોદ ગામે શંકરપુરા નહેર પાસે એક મકાનમાં લાગી આગ. ફાયર વિભાગની 2 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. કચ્છમાં ભચાઉ સામખિયાળી ચેકપોસ્ટ પાસે હિટ એન્ડ રન. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવાર 3 યુવાનોના થયા મોત. ભાવનગરના શિહોરની ગાંગડી ચોકડી પાસેથી પરપ્રાંતીય મહિલાની લોહીલુહાણ હાલતમાં મળી આવી લાશ. મહિલાની હત્યા અંગે પોલીસે હાથ ધરી તપાસ. સુરતના અડાજણ વિસ્તારમાં થયેલી 15 લાખની ગરફોડ ચોરીનો ઉકેલ આવ્યો ભેદ. ક્રાઇમ બ્રાન્ચે એક ચોરની કરી ધરપકડ. ₹10 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરતના પૂર્ણા વિસ્તારમાં 5 જેટલા લૂંટારૂએ વિધાતા જ્વેલર્સમાં ઘૂસી ચલાવી લૂંટ. 90 લાખથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર લૂંટારૂઓ સીસીટીવીમાં થયા કેદ. લૂંટારૂએ પહેર્યા હતા હેલ્મેટ અને રૂમાલ.
राजकोट मुंबई वच्चे वधु एक फ्लाइट थी शुरू, स्पाइसजेट द्वारा फ्लाइट शुरू कराता राजकोटवासियों ने मळशे लाभ। अमदावादनो सुभाष ब्रिज बुधवार थी आगामी 20 दिवस माटे रहेशे बंद, हाइड्रोलिक जैक थी ऊंचकी ब्रिज नुं समारकाम कराशे। एरपोर्ट जता मुसाफरोने घरेथी वहेला निकळवा तंत्रनी ताकीद।